नमस्कार मित्रों, अपना डिजिटल क्लास में तमारो स्वागत छे। मित्रों, आज आप अभ्यास करवाना छे गुजराती व्याकरण में कृदंत नो। शरत में आप जोईए कि बारमा धोरण में कृदंत केवी रीते पूछाय छे। 100 मार्कना पेपर में प्रश्न नंबर 48 में आ रीते तमने प्रश्न आपेलो होय, एने हीरा ने मळवू हतुं अने काउंस में तमने सूचना आपेली होय कि वाक्य में योग्य कृदंत शोधीने लखो। એટલે મિત્રો, વાક્યમાંથી માત્ર કૃદંત શોધવાનું કીધું છે, તો અહીંયા મળવું એ કૃદંત છે। પ્રશ્ન નંબર 49, બા દોડતી દોડતી બહાર આવે, વાક્યમાં આપેલ કૃદંતનો પ્રકાર જણાવો। મિત્રો, અહીં પ્રકાર જણાવવાનું કીધું છે, એટલે કૃદંત તો પહેલાં શોધવો પડે, ત્યારબાદ આપણે એનો પ્રકાર લખવાનો થાય। તો દોડતી દોડતી એ કૃદંત છે અને એનો પ્રકાર છે વર્તમાન કૃદંત। તો આ વર્તમાન કૃદંત કેવી રીતે થાય છે એની વાત આપણે આગળ કરવાના છીએ। પ્રશ્ન નંબર 50, એ નિદ્રામાં ખાલી જગ્યા હતો, ખાલી જગ્યામાં યોગ્ય કૃદંત લખો। મિત્રો, જે ખાલી જગ્યા છે આપણે પાઠ્યપુસ્તક આધારે લખવાની હોય છે, એનો આપણે આગળ અભ્યાસ કરીશું। તો મિત્રો, આપણે સમજીએ કૃદંતને, જે આપણે બોર્ડની એક્ઝામમાં 1.5 માર્કમાં હોય છે। 3 વાક્યો આપેલા છે, જોઈએ। વકીલે એ આવાસની બહાર નીકળવું નહીં, અહીં નીકળવું આપણે હાઇલાઇટ કરેલો છે। બીજું વાક્ય છે, ત્યારે જરા જરા ચાલતા શીખેલો, તો ચાલતા એમાં પણ આપણે હાઇલાઇટ કરેલું છે। ત્રીજું વાક્ય છે, ત્યારે વિસામો લેવા એક ઝાડને છાંયડે બેઠા, લેવા એમાં પણ આપણે હાઇલાઇટ કરેલું છે। મિત્રો, અહીં રેખાંકિત કરેલા શબ્દો વડે વાક્યનો અર્થ પૂરો થતો નથી, તેમજ તેના કાળ વિશે કે કર્તા વિશે કશું જાણવા મળતું નથી, એટલે કે ક્રિયાપદ નથી। અધૂરી ક્રિયા દર્શાવનાર પદોને કૃદંત કહે છે। કૃદંતનો ઉપયોગ સંજ્ઞા, ક્રિયાપદ, વિશેષણ, ક્રિયા વિશેષણ તરીકે થાય છે। કૃદંત વાક્યનો અર્થ પૂરો કરી શકતા નથી। મિત્રો, આપણે ખાસ બાબતો ધ્યાનમાં રાખીશું। હવે મિત્રો, જોઈએ આપણે કૃદંતના પ્રકારો। તો કૃદંત મુખ્ય આ 6 પ્રકારની કામગીરી કરે છે। કૃદંતની કામગીરી શું છે એ પહેલાં જોઈએ, તો આ 6 પ્રકારની છે। પહેલું, ક્રિયાની ચાલુ અવસ્થા દર્શાવે છે। બીજું, ક્રિયાની પૂર્ણ અવસ્થા દર્શાવે છે। ત્રીજું, ક્રિયાની અપેક્ષિત અવસ્થા દર્શાવે। ચોથું, ક્રિયા થવાનો કે ક્રિયાની કર્તવ્યતાનો અર્થ દર્શાવે। પાંચમું, પૂર્ણવર્તી ક્રિયા દર્શાવે। છઠ્ઠું, હેતુ દર્શાવે। મિત્રો, કામગીરીના આધારે કૃદંતના 6 પ્રકાર આ મુજબ છે: વર્તમાન કૃદંત, ભૂત કૃદંત, ભવિષ્ય કૃદંત, વિધ્યર્થ અથવા સામાન્ય કૃદંત, સંબંધક ભૂત કૃદંત અને હેતવત કૃદંત। તો મિત્રો, આપણે કૃદંતનો વિસ્તારથી અભ્યાસ કરીએ, તો પહેલા આપણે વર્તમાન કૃદંત જોઈએ। તો એનો અર્થ થાય છે, વર્તમાન કૃદંત સામાન્ય રીતે ક્રિયાની કોઈ પણ કાળની ચાલુ અવસ્થા દર્શાવે છે, એટલે કે ચાલુ અવસ્થા દર્શાવવા માટે વર્તમાન કૃદંતનો ઉપયોગ થાય છે। અને એનો પ્રત્યય જોઈએ તો લિંગ વચન સાથે। મિત્રો, ઉપર આપણે હાઇલાઇટ કરેલું છે, યાદ રાખો, એમાં ખાસ ધ્યાનથી જોજો। વર્તમાન કૃદંતના પ્રત્યય તો, તી, તુ, તા, એમાં લિંગ વચનવાળા આપણે પ્રત્યયો આપેલા છે। ઉદાહરણ સાથે સમજીએ, એની સામે મારે ઈર્ષાથી જોતા રહેવું પડશે। મિત્રો, અહીં જો જોવું એ ક્રિયાપદ છે, પણ એના ઉપરથી જોતા પાછળ તો લાગેલો છે, એના ઉપર આપણે ખ્યાલ આવે કે આ વર્તમાન કૃદંત છે। બીજું ઉદાહરણ જો, તેમણે વાત સમજાવતા કહેલું, સમજાવતા, તો એમાં પણ પાછળ તો પ્રત્યય લાગેલો છે, એના આધારે આપણે ખ્યાલ આવે કે આ વર્તમાન કૃદંત છે। ત્રીજું જોઈએ, બા દોડતી દોડતી બહાર આવે, તમે જો, દોડવું એ ક્રિયાપદ છે, દોડતી દોડતી પાછળ તો લાગેલો છે, એટલે આપણે કહી શકીએ કે આ વર્તમાન કૃદંત છે। ચોથું, એક જીવતા જાગતા બાળકને પણ રજૂ કર્યું, મિત્રો હાઇલાઇટમાં તો પાછળ લાગેલો છે। પાંચમું, દૂરથી આવતો દેખે વાલાને કંઈક વેગથી, તો આવતો, મિત્રો એમાં પણ પાછળ તો પ્રતિ લાગેલો છે, એટલે આપણે કહી શકીએ કે એ વર્તમાન કૃદંત છે। હા મિત્રો, જોઈએ આપણે ભૂત કૃદંત, ઉપર આપણે યાદ રાખવામાં આપેલું છે, ધ્યાનથી જોજો, એના પ્રત્યયો એલો, એલી, એલુ, એલા, યો, યુ, આ પ્રકારના પ્રત્યયો આપણે પાછળ જોવા મળે, તો આપણે ભૂત કૃદંત છે એવો ખ્યાલ આવે। અર્થ જોઈએ,
सामान्य रीते क्रियानी कोई पण काळनी पूर्ण अवस्था दर्शावे। प्रतिमा टूंकमां आपणे लख्युं छे य य प्लस एल अने लिंग वचन साथे आपणे ऊपर प्रत्यय दर्शावेला छे। उदाहरण साथे समझिए, पहेलुं उदाहरण जोईए। कोई कशुं बोल्युं नहीं, अहीं पाछळ तमने यू जोवा मळे छे। बीजुं उदाहरण, वेचेली वस्तु कोण पाछी ले, तो वेचवू एना उपरथी वेचेली पाछळ ली तमने जोवा मळे छे, एली। त्रीजुं उदाहरण, मैं वाचेलू मने याद हतुं, तो अहीं मित्रों वाचेलू एमां पाछळ तमने एलू लागेलो प्रत्यय देखाय छे। चौथुं उदाहरण जुओ, वेचेला पुस्तकोना पैसा आवी गया, तो अहीं वेचेलामां पाछळ एला प्रत्यय लागेलो तमने जोवा मळे छे। पांचमुं, आ कामळो क्यां असल ऊनो बनेलो छे, बनेलो शब्दमां पण ध्यान दीजो जो पाछळ एलो प्रत्यय लागेलो छे। तो मित्रों आपणे प्रत्ययना आधारे ख्याल आवे छे के क्या प्रकारनो कृदंत छे। हा मित्रों जोईए भविष्य कृदंत। तो याद राखो, भविष्य कृदंतना प्रत्ययो नार, नारो, नारी, नारू, वानो, वाणी, वानो, आ प्रकारना लिंग वचन साथेना प्रत्यय आपणे दर्शावेला छे। मित्रों पहेला आपणे अर्थ जोईए। क्रियानी अपेक्षित अवस्था दर्शावनार कृदंतने भविष्य कृदंत कहे छे। खास आपणे ए बाबतनी नोंध लेशुं के भविष्य कृदंत हमेशा भविष्यकाळ ज बतावे एवुं नथी। प्रति जोईए तो नार અને વાનો એ મુખ્ય છે, ઉપર આપણે લિંગ વચન સાથેના પ્રત્યય આપેલા છે। ઉદાહરણ સાથે સમજીએ, વાંચનારા પાસ થઈ જવાના છે, તો અહીં વાંચવું એના પરથી પાછળ પ્રત્યય લાગેલો છે નારા, વાંચનારા, તો એના ઉપરથી ખ્યાલ આવે કે આ ભવિષ્ય કૃદંત છે। ખાનાર માણસો કોઈ ન હોતા, તો એમાં પણ પાછળ ખાનારમાં નાર લાગેલો દેખાય છે। અમે કાલે પહોંચવાનું નક્કી કર્યું, જો મિત્રો પાછળ પહોંચવું એમાં આગળ અલગથી પ્રત્યય લાગેલો છે પહોંચવાનું, તો પાછળ આપણે વાનો પ્રત્યય લાગેલો જોવા મળે છે। ચોથું ઉદાહરણ, તે આવવાનો હતો, હંમેશા આવશે, એક અપેક્ષિત અવસ્થા બધામાં દર્શાવેલી છે મિત્રો। અને ખાસ તો આપણે પરીક્ષાની દ્રષ્ટિએ જોઈએ તો આપણે પ્રત્યયો ઉપરથી જ ખ્યાલ આવે છે કે કયા પ્રકારનો કૃદંત છે, અને આપણે પરીક્ષામાં જવાબ લખવામાં ખૂબ સરળતા રહે છે। એટલે મિત્રો પ્રત્યયો ખાસ યાદ રાખવા। હવે મિત્રો જોઈએ વિદ્યાર્થ અથવા સામાન્ય કૃદંત, તો ઉપર આપણે પ્રત્યય આપેલો છે વો, વી, વુ। મિત્રો આ ત્રણ પ્રત્યયો ખાસ ધ્યાનથી જોજો। આપણે એનો અર્થ જોઈએ તો સામાન્ય રીતે ક્રિયાની વિધિ કે કેવળ ક્રિયા થવાનો અર્થ દર્શાવતું કૃદંત તે વિદ્યાર્થ અથવા સામાન્ય કૃદંત તરીકે ઓળખાય છે। મિત્રો ક્રિયા થવાનો અર્થ દર્શાવતું કૃદંત, બરાબર છે, એ ખાસ યાદ રાખીશું આપણે, વિધિ અથવા ક્રિયાનો અર્થ દર્શાવતું કૃદંત। એક નોંધ લેશું આપણે કે કોઈ ચોક્કસ કાળનું સૂચન કરતા નથી, એટલે અહીંયા જે વિદ્યાર્થ કૃદંત છે સામાન્ય કૃદંતમાં કોઈ ચોક્કસ કાળનો નિર્દેશ કરેલો હોતો નથી। ઉદાહરણ સાથે સમજીએ તો પહેલું ઉદાહરણ, આ પુસ્તક વાંચવું મને ગમશે, વાંચવુંમાં જો તમે વુ પ્રત્યય લાગેલો છે એટલે આપણે ખ્યાલ આવે કે વિદ્યાર્થ, વાંચવું, બરાબર છે। બીજું ઉદાહરણ જુઓ, આ કાગળ વાંચવો એવી મારી ઈચ્છા હતી, તો અહીં વાંચવો, વો, વીવું, આ ત્રણ પ્રત્યયો ખાસ આપણે યાદ રાખવાના છે। ત્રીજું ઉદાહરણ જુઓ, તમારે બરાબર 10 વાગે આવી જવું, આ વી, એમાં વી લાગેલો આપણે જોવા મળે છે, તો પ્રત્યય ઉપરથી આપણે ખ્યાલ આવે છે કે કયા પ્રકારનો કૃદંત છે। હા મિત્રો જોઈએ આપણે સંબંધક ભૂત કૃદંત, તો યાદ રાખજો સંબંધક ભૂત કૃદંતના પ્રત્યય ઈ અને ઈને, આ બે પ્રત્યયો ખાસ યાદ રાખવાના છે। અર્થ જોઈએ, પૂર્વવર્તી ક્રિયા દર્શાવતું ઈ કે વિસ્તારિત ઈને પ્રત્યય ધરાવતા કૃદંતને સંબંધક ભૂત કૃદંત કહે છે। એટલે મિત્રો પાછળ ઈ લાગેલો હોય અથવા ઈને લાગેલો હોય તો આપણે સમજવાનું કે સંબંધક ભૂત કૃદંત છે। ઉદાહરણ સાથે સમજીએ, પહેલું ઉદાહરણ, આ કામ જોઈને હું ખુશ થઈ ગયો, તો જોઈને એમાં ઈને લાગેલો આપણે જોઈ શકાય છે। બીજું ઉદાહરણ, હસી હસીને તે બેવડ વળી ગયા, તો અહીં મિત્રો હસી હસીને એમાં પણ ઈને પ્રત્યય તમને જોવા મળે છે,
ત્રીજું ઉદાહરણ જો, તેની ચિત્રકલા જોઈ સહુ રાજી થયા. તો અહીં જોઈ એમાં ઈ પ્રત્યે લાગેલો આપણે જોવા મળે છે. પૂર્વવર્તી ક્રિયા મિત્રો, એક ક્રિયા બની ગઈ છે અને ભવિષ્ય એક ક્રિયા સાથેનો સંબંધ દર્શાવે છે, ક્રિયાપદ સાથેનો સંબંધ. હા મિત્રો, આપણે હેત્વત કૃદંત જોઈએ. તો યાદ રાખજો, હેત્વત કૃદંતના પ્રતિ વા વાને છે. તો મિત્રો, આપણે ઉદાહરણ સાથે સમજીએ. હું ખાવા માટે આવ્યો નથી. તો અહીંયા મિત્રો ખાવા, એમાં વા લાગેલો છે. વા અને વાને બે પ્રતિને ખાસ યાદ રાખજો. આગળ આપણે ત્રણ પ્રતિ જોઈ ગયા, વો વી વુ, એ અલગ હતા. અહીં હેત્વર્થમાં વા અને વાને એ પણ અલગ છે, એટલે ખાસ અલગથી એને યાદ રાખજો. બીજું ઉદાહરણ જુઓ, ખાવાને માટે જ તે આવ્યો હતો. ખાવાને જો મિત્રો વા અને વાને બે પ્રતિ તમને આમાં જોવા મળે છે. ત્રીજું ઉદાહરણ જુઓ, આ ચોપડી વાંચવાને માટે હું લઈ જઈશ. વાંચવાને અહીં વાને લાગેલો છે પ્રતિ. ચોથું ઉદાહરણ જુઓ, તે માટે આજ્ઞા લેવા અનિરુદ્ધ માતા પાસે ગયો. લેવા એ મિત્રો વા. તો હેતુ દર્શાવતા કૃદંત ને હેત્વત કૃદંત કહે છે. મિત્રો આ એક બાબત ખાસ યાદ રાખવાની છે. ઉદાહરણમાં આપણે એક હેતુ જોવા મળે છે અને આપણે પ્રત્યયના આધારે આપણે નક્કી કરી શકીએ છીએ કે કયા પ્રકારનો કૃદંત છે. તો મિત્રો, તમને કૃદંત સમજાઈ ગયા હશે એવી હું આશા રાખું છું. તો ચાલો પ્રેક્ટિસ કરીએ. અહીં મિત્રો 10 ઉદાહરણ તમને આપેલા છે. તમારે કૃદંત શોધવાના છે અને એના પ્રકારો લખી તમારે મને કમેન્ટમાં જણાવવાનું છે. તો બસ મિત્રો, આજના વિડીયોમાં આટલું જ રાખીએ. જો મિત્રો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરો, શેર કરો, અને જો મારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ અચૂકથી કરજો, જેથી મારા નવા વિડીયો તમને સમયસર મળતા રહે. તો બસ મિત્રો, મળીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.